ત્યારે એના ઉપર ઘસારાનો ધર્પણ છે એ ઘટતો જાય છે. એટલા માટે યજ્ઞની ઘસારાની કિંમત અને સમારકામ ખર્ચ વચ્ચે છે એ સંતુલન જળવાય છે. જેમ જેમ વર્ષો પસાર થતા જાય એમ સમારકામ ખર્ચ વધતો જાય છે, એટલે કે રિપેરિંગ ખર્ચના પૈસા વધે. જયારે અહીંયા શું થાય તો કે ઘસારાના પૈસા ઘટે છે, એટલે ખર્ચ ઘટે છે અને ઘસારો છે એ ઘટે છે. મિલકત વાપરશો તો એની પાછળ રિપેરિંગના ખર્ચ વધુ થશે, તો ખર્ચ વધે સામે ઘસારો ઘટે. એટલે ઘસારાનો કુલ રકમ છે એ રકમ જળવાઈ રહે એટલે ઘસારો અને ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. અને બીજો ફાયદો છે ઘસારાની આ પદ્ધતિ એ સરળ પદ્ધતિ છે, સહેલી પદ્ધતિ તરીકે ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ આ પદ્ધતિના ગેરફાયદાઓ, ત્રીજો મુદ્દો. તો ગેરફાયદાઓમાં પહેલો ગેરફાયદો કે છે કે આ પદ્ધતિ સરખામણી પદ્ધતિ જેટલી સરળ નથી. પહેલી રીત જે છે સીધી લીટીની પદ્ધતિ, એટલી જ આ રીત છે એ સહેલી રીત છે નહીં. આની ગણતરીઓ છે એ સરળ બાકી હોય અને જો સરળ બાકીમાં ભૂલ થાય તો આના ઘસારાની ગણતરીઓમાં ભૂલ થવાની શક્યતા રહે. એટલે કે પહેલી પદ્ધતિ જેટલી બીજી પદ્ધતિ છે એ સરળ પદ્ધતિ નથી. અને બીજું કહે છે કે મિલકતમાં રોકાયેલી મૂડીનું વ્યાજ ધ્યાનમાં લેવામાં આવતું નથી. મિલકત પાછળ રોકાયેલી મૂડી એટલે કે જ્યારે મિલકતની ખરીદી થઈ છે ત્યારે જે મૂડી રોકી છે એનું જે વ્યાજ મળે છે એ વ્યાજની આવક થઈ તો એ આવકને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ બે બાબત છે એ આ પદ્ધતિના ગેરફાયદાઓ સૂચવે છે. ત્યાર પછીનો મુદ્દો કહે છે કઈ મિલકતો માટે અનુકૂળ છે આ પદ્ધતિ છે ક્યારે અનુકૂળ બને. તો કે જે મિલકતોના વપરાશ બાદ તેની ચોપડી કિંમત બાકી રહેતી હોય તેવી લાંબા સમયગાળાની મિલકતો માટે આ પદ્ધતિ વધુ અનુકૂળ આવે છે. કે એક કરતા વધુ વર્ષો માટે જે મિલકત હોય એ મિલકત ઉપર ઘટતી જતી બાકીની પદ્ધતિ ઉપયોગી બને છે. જે મિલકત ટૂંકા ગાળા માટેની છે એ મિલકત માટે ઘટતી જતી બાકીની પદ્ધતિ ઉપયોગી રહેતી નથી. જેમ કે ફર્નિચર, ફિક્સચર, પ્લાન્ટ, યંત્રો, મકાન આ બધા મિલકતો છે એ લાંબા ગાળા માટેની હોય એટલે કે કાયમી મિલકતો છે, એના માટે આ પદ્ધતિ ઉપયોગી બને છે. ત્યાર પછીનો મુદ્દો આપણે આપેલો છે પોઈન્ટ નંબર બી, ઘસારાની હિસાબી નોંધો. તો ઘસારાની હિસાબી નોંધો છે એ સરખા હપ્તાની પદ્ધતિ મુજબ જ થાય છે. એટલે પ્રથમ ઘસારો ગણવામાં આવે, એની બાકીને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે, ત્યારબાદ એની કાપા સરવૈયામાં અસરો આવશે. તો આ હિસાબી અસરો છે એ ક્રમશઃ એક પછી એક વર્ષ માટે આપવાની રહેશે. દર વર્ષની આ હિસાબી અંતે એની નોંધ આપવામાં આવે છે. તો આપણે આ નોંધો છે એ જ્યારે દાખલાઓની ગણતરી કરશું ત્યારે તમે એને વધુ વિસ્તૃત સમજશો. તો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં આપણે બીજો મુદ્દો છે ઘટતી જતી બાકીની પદ્ધતિ, એના ફાયદા, મર્યાદા અને ક્યારે આ પદ્ધતિ ઉપયોગી બને છે એ મુજબની સમજૂતીઓ મેળવી નેક્સ્ટ વિડીયો છે એ નેક્સ્ટ બાબતમાં.